વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આગળના પેપર સોલ્યુશન પણ તમને મળતા રહે આજે આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણનું સોલ્યુશન કરીશું જેના કુલ ગુણ છે ચાલીસ તો ચાલો આપણે આગળ વધીએ પ્રશ્ન એક અ છે પ્રશ્ન એક અ યોગ્ય શબ્દ વડે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો તો આપણા શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે ખાલી જગ્યા આહાર જરૂરી છે તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે સમતોલ સૂરજ જે દિશામાં ઉગે છે તેને ખાલી જગ્યા દિશા કહે છે તો પૂર્વ દિશા ત્રીજી ખાલી જગ્યા રુધિરના વહન સાથે જોડાયેલું અંગ ખાલી જગ્યા છે તો હૃદય આવશે આપણા દેશનું પંચાયતી માળખું ખાલી જગ્યા સ્તરનું છે તો ત્રણ સ્તરનું આવશે મિત્રો આગળ આપણે વધીએ પ્રશ્ન એક બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો તો આપણે વિધાન સાચા ખોટા જણાવશું વલ્લભભાઈ પટેલ સરદારના હુલામણા નામથી ઓળખાય છે તો મિત્રો આ જવાબ આવશે સાચો સોપારી સ્વાદે તીખી હોય છે તીખી હોય છે નથી હોતી મિત્રો તો જવાબ આવશે ખોટો ત્રીજું ગ્રામ પંચાયતના વહીવટી અધિકારીને ગ્રામ સેવક કહેવાય છે તો જવાબ આપણે આવશે ખોટો શિયાળામાં સૂરજ વહેલો આથમી જાય છે તો સાચું છે શિયાળામાં તમે અનુભવ કર્યો હોય કે સૂરજ વહેલો આથમી જાય સાંજ વહેલી પડી જાય છે જો તમે અમારી ચેનલ હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો આપણે આગળ પ્રશ્ન બે તરફ આગળ વધીએ નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો જે પહેલો જ્યારે દિવસ લાંબો હોય તે ઋતુમાં આપણે કેવો પોશાક પહેરીએ છીએ સુતરાવ રેશમી ગરમ કે પોલિસ્ટર તો આપણો જવાબ આવશે અ સુતરાવ કઈ તારીખે દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય છે પાંચમી જૂન બાવીસમી ડિસેમ્બર એકવીસમી જૂન કે ત્રેવીસમી માર્ચ તો આપણો જવાબ આવશે એકવીસમી જૂન ચોરી થઈ હોય તેની ફરિયાદ કરવા તમે ક્યાં જશો પોલીસ સ્ટેશનમાં દવાખાનામાં પંચાયતમાં કે પોસ્ટ ઓફિસમાં હં તમને ખબર જ હોય ક્યાં પોલીસ સ્ટેશનમાં નીચે પૈકી કયું અંગ રુધિરને શરીરમાં ફેરવવા ફેરવવા ઉપયોગી નથી રક્તવાહિનીઓ ધમની આંતરડું કે શીરા તો આપણો જવાબ આવશે ક આંતરડું હવે આપણે આગળ વધીએ પ્રશ્ન બે બ પ્રશ્ન બે બ જોઈએ અવિભાગ અને એને આપણે જોડ શુભ વિભાગ સાથે પહેલું છે ફેફસા તો ફેફસા મિત્રો એનો જવાબ આવશે તે શ્વસન અંગ છે પછી ધમની તો એમાં આવશે તે તેમાં શુદ્ધ લોહી વહે છે શીરા તો તેમાં અશુદ્ધ લોહી વહે છે પછી હવે નાનું આંતરડું તો એ ખોરાકનું પાચન થાય છે આગળ વધીએ આપણે નીચેની ઘટનાઓનું કુદરતી આપત્તિ અને દુર્ઘટનામાં વર્ગીકરણ કરો તો જે કુદરતી આપત્તિ હોય એને કુદરતી કહીશું અને દુર્ઘટના હોય તેને આપણે દુર્ઘટના કહીશું તો ઝાડ પરથી પડી જવું તો આ એક દુર્ઘટના છે ભૂકંપ તો એ કુદરતી આપત્તિ છે પૂર તો એ પણ કુદરતી આપત્તિમાં આવશે વાવાઝોડું એ પણ કુદરતી આપત્તિમાં આવશે ધક્કા મૂકી તો એ દુર્ઘટના છે ચપ્પુ વાગવું એ દુર્ઘટના છે માર્ગ અકસ્માત એ દુર્ઘટના છે અને દુષ્કાળ એ આવશે કુદરતી આપત્તિ નોટપેડ સાથે રાખજો મિત્રો એટલે લખી શકાય આગળ વધીએ માગ્યા મુજબ ઉત્તર લખો શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો તો આ ઉદાહરણ તમને આપ્યું છે ઉપર એ પ્રમાણે તમારે શબ્દને ક્રમમાં ગોઠવવાના રહેશે ચાલો ટેબલ રંધો લાકડું વહેરવું રંગ અને સુથાર એને આપણે ક્રમમાં ગોઠવીએ પહેલાં સુથાર આવે પછી રંધો પછી લાકડું વહેરવું અને છેલ્લે આવશે એમાંથી ટેબલ બને વઘારવા મસાલા ઉમેરવા પીરસવું શાકભાજી ધોવા સમારવા તો પહેલાં શાકભાજીને ધોવા પછી સમારવા પછી વઘારવા પછી મસાલો ઉમેરવો અને છેલ્લે પીરસવાનું આવે તો આવી રીતે ક્રમમાં આપણે એને ગોઠવી નાખ્યા હવે હવે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો પહેલો પ્રશ્ન એ કોઈ પણ બે ધન પદાર્થોના નામ આપો એમાં પહેલું આવશે ઈટ બીજું આવશે લાકડું તમને ઘન પદાર્થ પૂછ્યા છે એટલે જે નહીં તેવા તમે ખુરશીઓ શામાંથી બનેલી જોઈ છે તો પેલું છે લાકડું લોખંડ તમે ખુરશી શામાંથી બનેલી હોય તો કે લાકડાની હોય લોખંડની હોય પ્લાસ્ટિક પણ આવી શકે મિત્રો ત્રીજું છે ખાટો રસ ધરાવતા છ પદાર્થોના નામ જણાવો જે ખાટો રસ ધરાવતા હોય એવા તો મોસંબી લીંબુ નારંગી કેરી એના સિવાય પણ ઘણા બધા આવે એ બે તમારે જાતે ગોતવાના રહેશે ચોથો પ્રશ્ન ખોરાક રાંધવાની વિવિધ રીતોના નામ તો બાફીને બનાવી શકાય ખોરાક શેકીને અને તળીને પણ બનાવી શકાય પ્રશ્ન પાંચ અ છે મિત્રો એ આપણે જોઈએ તો એમાં પેલો પ્રશ્ન જમીનના વિવિધ પ્રકારો વિશે ટૂંકમાં નોંધ લખો તો એ રેતાળ જમીન કાળી જમીન હોય અને કાપવાળી હોય એના વિશે તમારે લખવાનું થશે બીજો પ્રશ્ન હવે પંચાયતી માળખાની સમજ તો એમાં ત્રણ સ્થળનું પંચાયતી માળખું હોય છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એના વિશે તમારે માહિતી લખવાની રહેશે ત્યારબાદ આપણે આગળ વધીએ બ આપેલા નકશાનું અવલોકન કરો તો આ નકશો આપણને આપ્યો છે એ આપણે ધ્યાનથી પહેલાં તો જોઈશું ઉપર પૂર્વ દિશા છે આ બાજુ ઉત્તર છે ઉપર પૂર્વ છે આ બાજુ ઉત્તર છે અહીંયા દક્ષિણ છે અને નીચે મિત્રો નીચે પશ્ચિમ છે પહેલો પ્રશ્ન શાળાથી બગીચો કઈ દિશાએ આવેલો છે તો શાળાથી બગીચો તમે જોઈ શકો છો આ બાજુ શાળા અહીં શાળા છે અને બગીચો આ બાજુ છે તો ઉત્તર દિશા આવશે પહેલા પ્રશ્નનો જવાબ શું આવશે મિત્રો ઉત્તર દિશા પહેલા પ્રશ્નનો જવાબ ઉત્તર દિશા દવાખાનાથી સૌથી વધારે અંતરે શું આવેલું છે તો તમે ઉપર જોઈશો તો પોસ્ટનો ડબ્બો જવાબ આવશે ત્રીજો છે કુવાથી ગ્રામ પંચાયત જવા માટે કઈ દિશામાં જવું પડે તો કૂવાથી ગ્રામ પંચાયતમાં તમારે જવું હોય તો કઈ દિશામાં જઈશો તો એનો જવાબ આવશે દક્ષિણ દિશા મિત્રો શું આવશે દક્ષિણ પોસ્ટ ઓફિસથી સૌથી નજીક શું છે તો બગીચો છે પોસ્ટ ઓફિસની નજીક બગીચો છે તમે ચિત્રમાં જોઈ શકો છો જો તમને અમારું પેપર સોલ્યુશન ગમ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો